વિધેયમાં એનાથી થોડું આપણે આગળ વધીએ. મેં તમને કહ્યું હતું કે એકમ વર્તુળની માહિતી આપણે ફરીથી મેળવીશું. તો જો એકમ વર્તુળ કોને કહેવાય, એક એકમ ત્રિજ્યાવાળું જે વર્તુળ હોય એને આપણે એકમ વર્તુળ કહીએ છીએ. આ ઉગમ બિંદુ છે, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, બરાબર. હવે આ એકમ વર્તુળ ચાર ચરણોની અંદર વિભાજિત થયેલું હોય, એમાં આ પ્રથમ ચરણ કહેવાય, આ બીજું ચરણ કહેવાય, આ ત્રીજું ચરણ કહેવાય, આ ચોથું ચરણ કહેવાય. આ એક પ્રાથમિક માહિતી છે. પરંતુ ત્રિકોણમિતિની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કેવી રીતે દાખલો જો ખૂણાની શરૂઆત કેવી રીતે થાય, જીરો, નેવું, એકસો એસી, બસો સિત્તેર અને ત્રણસો સાહીઠ. હવે આપણે વાત કરી હતી કે એકસો એસી એટલે એને પાઈ કહેવાય. આપણે રેડિયનની અંદર જવાનું છે એટલે આપણે પાઈના ગુણકમાં જોવા જઈએ તો આ જીરો છે. એના પછી નેવું એટલે પાઈ બાય ટુ, એકસો એસી ભાગ્યા બે, આ પાઈ, બસો સિત્તેર એટલે થ્રી પાઈ બાય ટુ, ત્રણસો સાહીઠ એટલે ટુ પાઈ. આમ ચરણો, જે પહેલું ચરણ જીરો થી પાઈ બાય ટુ, બીજું ચરણ પાઈ બાય ટુ થી પાઈ, ત્રીજું ચરણ પાઈ થી થ્રી પાઈ બાય ટુ, અને ચોથું ચરણ થ્રી પાઈ બાય ટુ થી ટુ પાઈ થાય. હવે એક વસ્તુ આપણે ધ્યાન રાખીએ કે અહીંયા કયા કયા બિંદુ આવેલા હોય. તો એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવા, નોંધ કરીને લખેલું છે કે જો પાઈ આવેલા હોય અને જ્યાં ટુ પાઈ આવેલા હોય અને પાઈ આવેલા હોય ત્યાં દરેક ચરણ ની અંદર ટુ પાઈ ઉમેરવાય, બધા બિંદુઓ પહેલા ચરણમાં આવેલા હોય. અને જ્યાં પાઈ બાય ટુ અને થ્રી પાઈ બાય ટુ, એટલે કે જો આ પાઈ બાય ટુ છે, આ થ્રી પાઈ બાય ટુ છે, આ પાઈ બાય ટુ છે, તો ત્યાં આપણે શું કરવું, ફોર પાઈ બાય ટુ ઉમેરવા, જેથી દૂરના ચરણો આપણને, દૂરના બિંદુઓ આપણને ખબર પડી શકે. તો જો આપણે અહીંયા જોઈએ આ જીરો છે તો એમાં ટુ પાઈ ઉમેરો તો ટુ પાઈ, ટુ પાઈ માં ટુ પાઈ ઉમેરો તો સિક્સ પાઈ. એ જ રીતે આગળ વધી શકાય છે. ડાબી બાજુ જો માઇનસ થાય, જીરો માં ટુ પાઈ બાદ કરો તો માઇનસ ટુ પાઈ, માઇનસ ટુ પાઈ માં ટુ પાઈ બાદ કરો તો માઇનસ ફોર પાઈ થાય. આ રીતે અનંત સુધી બિંદુઓ આપણને જોવા અહીંયા મળી શકે. એ જ રીતે અહીંયા જો પાઈ બાય ટુ છે તો પાઈ બાય ટુ માં નીચે બે, પાઈ બાય ટુ માં બે આવવાથી શું કરવાનું, મેં નોટ કરી લીધું, ફોર બાય પાઈ બાય ટુ ઉમેરવા. તો પાઈ માં ફોર પાઈ ઉમેરો અને ફાઈવ પાઈ બાય ટુ, એમાં બધા ફોર ઉમેરો અને નાઇન પાઈ બાય ટુ. એ રીતે બાર કરો પાઈ બાય ટુ માંથી ફોર પાઈ બાય ટુ તો માઇનસ થ્રી પાઈ બાય ટુ. આ રીતે આ બધા બિંદુઓ અહીંયા આપણને જોવા મળી શકે. એ જ રીતે આપણે જો અહીંયા લખેલું છે બીજા ચરણ ઉપર, બરાબર છે. આ પહેલા ચરણ નું છે, આ બીજા ચરણ નું છે. હવે ત્રીજા ચરણ ની વાત કરીએ તો અહીંયા પાઈ છે, પાઈ આવે એટલે ટુ પાઈ ઉમેરવાના, તો ટુ પાઈ ઉમેરવા એટલે થ્રી પાઈ, એમાં ટુ પાઈ ઉમેરવા એટલે ફાઈવ પાઈ, ફાઈવ પાઈ માં ટુ પાઈ ઉમેરવા એટલે સેવન પાઈ, ફાઈવ માંથી ટુ પાઈ બાદ કરો માઇનસ ફાઈવ, માઇનસ ફાઈવ માંથી ટુ પાઈ બાદ કરો એટલે માઇનસ થ્રી પાઈ. આ રીતે બધા જ બિંદુ અહીંયા ગોઠવાયેલા ત્રીજા ચરણ ની અંદર. અને ચોથા ચરણ ની વાત આવે એટલે ચોથા ચરણ ની અંદર આપણે જોઈએ છીએ કે થ્રી પાઈ બાય ટુ છે એટલે થ્રી પાઈ બાય ટુ થી આપણે અહીંયા આગળ વધવું પડે. થ્રી પાઈ બાય ટુ એટલે નીચે બે આવે એટલે આપણે ફોર પાઈ ઉમેરવાના, થ્રી માં ફોર પાઈ ઉમેરો એટલે સેવન પાઈ બાય ટુ, સેવન માં ફોર પાઈ ઉમેરો એટલે અગિયાર પાઈ બાય ટુ. એ રીતે બાદ કરો તો માઇનસ ફાઈ બાય ટુ, નેવું માઇનસ ફરીથી ફોર પાઈ બાય ટુ બાદ કરો તો માઇનસ ફાઈ બાય ટુ. આ જ રીતે ચાર ચરણોના બધા બિંદુ આપણે જે લખેલા છે એ બધા અહીંયા ગોઠવાયેલા છે. જોઈ લો, ત્રણ અને ચાર, જીરો થી પાઈ બાય ટુ પહેલું ચરણ, પાઈ બાય ટુ થી પાઈ બીજું ચરણ, પાઈ થી થ્રી પાઈ બાય ટુ ત્રીજું ચરણ, થ્રી પાઈ બાય ટુ થી ટુ પાઈ આ ચોથું ચરણ કહેવાય. હવે આપણે આગળ વધીએ નાથી થોડા આ બિંદુઓની વાત થઈ. બિંદુઓ સિવાય જો અહીંયા તેનો પહેલો એટલે ઓલ એસ ટી સી, ઓલ એટલે બધા જ, બધા એટલે કેટલા, છ વિધે. આપણા ત્રિકોણ વિધિમાં કેટલા વિધે આવેલા છે, છ. તો આ છ વિધે પહેલા ચરણ ની અંદર હાજર હોય છે. ઓલ એટલે બધા, કયા કયા, સાઈન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. હાજર હોય ત્યાં ધન અને ગેરહાજર હોય ત્યાં ઋણ, પણ હાજર હોય ત્યાં વિધે બદલાય નહીં. એ આપણે જયારે સૂત્રો તૈયાર કરવાના છે ત્યારે આપણને એનો ખ્યાલ આવશે. એ જ રીતે જો બીજું ચરણ, બીજા ચરણ માં એસ, એસ એટલે સાઈન, સાઈન નું વ્યસ્ત, કોસેક હાજર હોય સિવાય બીજા શું હોય, ગેરહાજર, બીજા એટલે એના સિવાય ચાર. એ જ રીતે ત્રીજું ચરણ છે ટી, ટી એટલે ટેન, ટેન અને ફોર, આ બંને હાજર હોય સિવાયના બીજા બધા જ વિધે અહીંયા આપણને ગેરહાજર જોવા મળે. એ જ રીતે સી, સી એટલે કોસ અને કોસ નું વ્યસ્ત સે, આ બંને હાજર હોય સિવાયના બધા જ વિધે આપણને ગેરહાજર જોવા મળે. હાજર હોય ત્યાં ધનની નિશાની અને ગેરહાજર હોય ત્યાં ઋણની નિશાની, આ નિશાનીથી આપણે આગળ વધી શકીએ. હવે જો તમને એક વસ્તુ બતાવો કે આપણે જો સાઈન પાઈ બાય ટુ પ્લસ થીટા, તો જો અહીંયા પહેલું ચરણ પાઈ બાય ટુ પ્લસ, પ્લસ હોય તો આપણે જમણી બાજુ જોવાનું છે, માઇનસ હોય તો ડાબી બાજુ જોવાનું છે.
sin pi by 2 plus theta pi by 2 plus theta તો કયું છે બરાબર બીજું તો બીજા પણ કોણ આધાર છે તો અહીંયા બીજું જોઈએ બીજા પણ આધાર કોણ sin અને cos છે તો ત્યાં વિધેય બદલાય નહીં આધાર હોય તો ધન વિધેય નહીં બદલાય sin હોય તો sin sin નો વ્યસ્ત cos છે ચલો આ બંને સૂત્રો આપણા તૈયાર બની ગયા હવે જે ગેરહાજર છે ત્યાં વિધેય બદલાશે કેવી રીતે વિધેય બદલાય એ પણ તમને ફોર્મ્યુલા સમજાય કે જે sin હોય તો cos થાય cos હોય તો sin થાય tan હોય તો cot થાય cot હોય તો tan થાય sec હોય તો cosec થાય અને cosec હોય તો sec થાય તો બાકીના બધા જ ગેરહાજર છે ત્યાં નિશાની પહેલેથી આપણે રૂલ મૂકી દેવાની અહીંયા એટલે વિધેય બદલાય ગેરહાજર છે એટલે cos નું શું થશે sin tan નું શું થશે cot sec નું શું થશે cos અને cot નું શું થશે